everyone, be happy. કેમ છો બધા? એકદમ મજામાં. સાને 10th પાસ કરીને તમે લોકો 11th માં આવ્યા છો અને કોમર્સ સ્ટ્રીમ પસંદ કરેલી છે. તો તમારા સબ્જેક્ટ ઘણા બધા નવા આવેલા હશે 11th કોમર્સ માં, અને એમાંનો એક સબ્જેક્ટ છે સ્ટેટ, જે આજે આપણે ભણવાનો છે. ઓકે, સ્ટેટનો આજે ફર્સ્ટ ચેપ્ટર જોવાનું છે કે માહિતીનું એકત્રીકરણ, કલેક્શન ઓફ ડેટા. ડેટા મતલબ માહિતી, એકત્રીકરણ મતલબ એકઠું કરવું, કલેક્શન ભેગું કરવું. ઓકે, ઇંગ્લિશ વર્ડ થોડા યાદ રાખવા પડશે, કારણ કે કોલેજ લેવલ પર જશો તમે એટલે ઇંગ્લિશ લેવલ, ઇંગ્લિશ મીડિયમ રાખશો તો ઓફકોર્સ ઇંગ્લિશ મીડિયમ બધું ઇંગ્લિશ લેવલમાં જ આવશે. અને તો ઇંગ્લિશ વર્ડ જે છે થોડા થોડા એ યાદ રાખવાના. તો માહિતી મતલબ ડેટા છે, અને કલેક્શન માહિતીનું કલેક્શન કરવાનું છે, ડેટાનું છે એ કલેક્શન કરવાનું છે, એવું આ ફર્સ્ટ ચેપ્ટરમાં કહેવા માંગે છે. તો ફર્સ્ટ ચેપ્ટરમાં તમારે જોવાનું છે કે કઈ કઈ વસ્તુ આને ફર્સ્ટ ચેપ્ટર જે છે એ આપેલું છે. કેટલા માર્ક્સનું પૂછાય છે? તો ફર્સ્ટ ચેપ્ટર જે છે 4 માર્ક્સનું પૂછાય છે તમારા એક્ઝામમાં. કઈ રીતના બ્લુ પ્રિન્ટ જોઈ લેવાનું છે કે સેક્શન એમાં જે એમસીક્યુ ટાઈપ તમારે આવે છે એમાં 1 માર્ક્સનું એક ક્વેશ્ચન પૂછાશે, સેક્શન બીમાં 1 માર્ક્સનો એક ક્વેશ્ચન જે 1 વાક્યમાં લખવાના આવશે, અને સેક્શન સીમાં જે 2 માર્ક્સનો ક્વેશ્ચન છે 1 ક્વેશ્ચન પૂછાશે. ઓકે, તો એવી રીતના 4 માર્ક્સમાં પાર્ટ પડે છે. હવે એ જોવાનું છે કે આપણે સ્ટેટ જે છે એમાં ફર્સ્ટ ચેપ્ટરમાં આપણે કયા કયા પોઈન્ટ જોવાના છે, તો અહીંયા આપેલા છે. તો પહેલાં તો એ આંકડાશાસ્ત્ર, સ્ટેટ સ્ટેટિસ્ટિકને ગુજરાતીમાં આંકડાશાસ્ત્ર કહેવા છે. ઓકે, તો આંકડાશાસ્ત્રનો ઉદ્ભવ, અને કોઈ હવે બેબી બોર્ન થાય મતલબ નાનું બાળક જે જન્મે છે તો એના પહેલાં તો કંઈક શોધવું, નામકરણ શોધવું, અને થોડાક દિવસ જાય એટલે બધા ઝઘડવા માંડે કે નહીં આનું નામ હું રાખીશ, આનું નામ હું રાખીશ. બેબીને કંઈક નામથી તો બોલાવવું પડશે ને. તો પહેલાં તો એનો ઉદ્ભવ, પછી એનો વિકાસ. ઓકે, તો પછી નામકરણ, આંકડાશાસ્ત્રનું નામ કેવી રીતના પડ્યું છે, પછી એના ઉપર કામગીરી કઈ કઈ સ્ટાર્ટ કરવામાં આવ્યું છે, એમાં કયા કયા આંકડાશાસ્ત્રીઓ છે એ જોડાયેલા છે. તો બસ એ જ રીતના એનો ઉદ્ભવ અને એનો વિકાસ કઈ રીતના થયો છે પહેલા પોઈન્ટમાં આપણે એ જોવાનું છે. બીજું છે સંખ્યાત્મક માહિતી અને ગુણાત્મક માહિતી. સંખ્યાત્મક માહિતી કોને કહેવાશે, ગુણાત્મક માહિતી કોને કહેવાય, એ બંનેનો અર્થ અને તફાવત જોવાનો છે. બીજું પ્રાથમિક અને ગૌણ માહિતી. આપણે માહિતીનું ચેપ્ટર જોવાના છે એટલે સંખ્યાત્મક, ગુણાત્મક, પ્રાથમિક અને ગૌણ માહિતી આપણે જોવું જ પડશે. બંનેનો તફાવત અને અર્થ, જે માહિતી છે આપણે એકત્રિત કરવા માટે કઈ કઈ રીતનો યુઝ કરવાનો છે એ આપણે આજે જોવાનું છે. ઓકે, અને ગૌણ માહિતી, ગૌણ માહિતી કઈ કઈ રીતના એકત્રિત કરી શકાશે એ આપણે જોવાનું છે. તો આજે ફર્સ્ટ ચેપ્ટર, ફર્સ્ટ લેક્ચર, થોડું એક્સાઇટમેન્ટ સાથે. ઓકે, આંકડાશાસ્ત્રનો ઉદ્ભવ અને વિકાસ આપણે ફર્સ્ટ પોઈન્ટ લેવાનો છે. તમારા જે બુકમાં આખો એક લેખ આપી દીધો છે, આખી બુકમાં એક લેખ આપી દીધો છે, એક આખું પેજ આપી દીધું છે. મને તો કંઈ ખબર નહીં પડે, આખી મેં એક સ્ટોરી ટાઈપ કરી દીધું છે. ઓકે, સ્ટોરી આપણે જોવાની છે. તો સ્ટાર્ટ. ઓકે, રિલેક્સ, હને એટલું બધું ડરવાની જરૂર નથી, એકદમ ઇઝી છે. બસ સ્ટોરી ટાઈપ આપણે યાદ રાખવાનું છે. તો ફર્સ્ટ આપણે એ જોવાનું છે કે આંકડાશાસ્ત્ર એ વર્ડ છે કેવી રીતના આવ્યો છે. તો આંકડાશાસ્ત્રને આપણે ઇંગ્લિશમાં શું કહે છે, સ્ટેટિસ્ટિક. તો એ પણ કોઈ નામ તો રાખેલું હશે ને, જેમ આપણું નામ આપણા કોઈ રાખે છે એમાં આંકડાશાસ્ત્રના ફોઈ ફૂવા કોક તો હશે. અને તો ફર્સ્ટ આંકડાશાસ્ત્ર એક જ આંકડાશાસ્ત્ર, આપણે આંકડાશાસ્ત્રને ઇંગ્લિશ વર્ડમાં શું કહીશું, સ્ટેટિસ્ટિક. ઓકે, આ ભાઈ સ્ટેટિસ્ટિક આ વર્ડ છે. ભારતમાં ગુજરાતી વર્ડ આવે છે આંકડાશાસ્ત્ર, પણ બહારના દેશોમાં જે લોકો વર્ડ બોલે છે કયો, ઇંગ્લિશ વર્ડ બોલે છે કયો છે, સ્ટેટિસ્ટિક. આ વર્ડ શેના પરથી આવ્યો છે, આ વર્ડ કયો છે ખબર, જર્મન વર્ડ છે. કયો? જર્મન વર્ડ, મતલબ જર્મન શબ્દ છે. ઓકે, વર્ડ મતલબ શબ્દ, પાછા વર્ડ જ નહીં લખી નાખતા તમે પણ. ઓકે, જર્મન શબ્દ છે. તો આના નામ પાડવાવાળા ફૂવા છે કે ફોઈ છે એ જોવાનું છે આપણે. તો આના ફૂવા છે, અનફોર્ચ્યુનેટલી ફૂવા છે, અને એ ફૂવાનું નામ છે ગોટફ્રીડ હેકેનબોર્ન. ઓકે, આ ભાઈના ફૂવા છે. તો નામ ક્યારે પાડ્યું છે, તો 1749 માં. ઓકે,
આંકડા શાસ્ત્રનું નામ છે ગોડ ફ્રીડ એકેનવોલે પાડેલું છે, આ વર્ડ સ્ટેટિસ્ટિક એણે પાડેલું છે. ઓકે, આંકડા શાસ્ત્ર તો ગુજરાતીમાં છે, આપણે જર્મન વર્ડ છે સ્ટેટિસ્ટિક, એનું નામનું સ્થાપના છે અહીંયા કરવામાં આવે છે, રાજ્યની માહિતીનું છે એકત્રીકરણ કરવા માટે, પૃથ્થકરણ કરવા માટે, ત્યારે સ્ટેટિસ્ટિકનો ફર્સ્ટ વર્ડ છે યુઝ કરવામાં આવેલો હતો. ઓકે, ક્યારે? 1749માં. બીજું એ જોવાનું છે કે સ્ટેટિસ્ટિક છે એની એક બે પાર્ટ પાડી દીધા છે. ઓકે, આ સ્ટેટિસ્ટિક આંકડા શાસ્ત્ર છે એનો ઉલ્લેખ છે. હવે તમે એક જાણી લો કે કોઈ એક સબ્જેક્ટ છે, ગણિત લઈ લો ને, ગણિત આમાં ઇન્વોલ્વ થઈ જશે, પણ એક ગણિત અલગથી વર્ડ લઈ લો. હવે ગણિતનો જ્યારે ઉદ્ભવ થયો કોણ હતો એ ઉદ્ભવ કરવા વાળો ખબર છે કોઈને? શોધીને લાવજો. અને જ્યારે ગણિતનો ઉદ્ભવ થયો હતો ગાણિતીય શાસ્ત્રો ઘણા બધા હતા, અને આર્યભટ્ટ છે, ઘણા બધા નિયમો એણે આપેલા છે, તો એ બધા ભેગા મળીને એક સમિતિ, મતલબ જેવું થશે ને કુટુંબ કુટુંબ છે ભેગું મળીને એક સમિતિ યોજાશે કે ભાઈ આમાં આવી રીતના કામ કરવું પડશે, આવી રીતના બધાને ભેગા થશું, એક વર્ષમાં એકાદ વાર ગેટ ટુગેધર મળવું પડશે ને એવું કંઈક યોજાશે અને કાર્યક્રમ યોજાય છે. તો અહીંયા પણ આંકડાશાસ્ત્રનો જે વિષય છે એના બધા આંકડાશાસ્ત્રીઓ છે એક સમિતિ યોજાય છે, અને એ સમિતિ ફર્સ્ટ આંકડાશાસ્ત્રની પહેલી સમિતિ છે, આંકડાશાસ્ત્રીય સમિતિ. કઈ હતી? રોયલ આંકડાશાસ્ત્રીય સંગઠન 1894માં લંડનમાં યોજાઈ હતી, સ્થાપના થઈ હતી. ક્યાં થઈ હતી? લંડનમાં 1894માં આંકડાશાસ્ત્રના સમિતિની સ્થાપના થઈ હતી, અને એ સમિતિનું નામ શું હતું? રોયલ આંકડાશાસ્ત્રીય સંગઠન. ઓકે, બીજું એ જોવાનું છે કે આંકડાશાસ્ત્ર કોઈ એક ગ્રંથ હોય ને, આપણે ગ્રંથ કહી શકીએ, એમાં એનો ઉલ્લેખ કરેલો હોય છે. આપણે જેમ વેદો આવેલા છે ઇન્ડિયામાં, એવી રીતના ત્યાં સ્કોટલેન્ડ સાઈડ હશે કે ગ્રંથો આવેલા છે, અને ગ્રંથનું નામ શું હતું? એન્સાઇક્લોપીડિયા. બ્રિટાનિકા. નામ ભાઈ ઘણા બધા અલગ અલગ છે તો થોડું ધ્યાન આપી દેજો. ઓકે, એન્સાઇક્લોપીડિયા બ્રિટાનિકા એક ગ્રંથ આવેલો છે, એમાં એનો આંકડાશાસ્ત્રનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. એન્સાઇક્લોપીડિયા બ્રિટાનિકા. ઓકે, તો બસ આ જોવાનું છે કે આંકડાશાસ્ત્રનો ઉદ્ભવ આવી રીતના થયો છે. આંકડાશાસ્ત્ર પહેલાના સમયના મૌર્ય, અહીંયા ઇન્ડિયાની વાત થાય તો કે મૌર્ય સામ્રાજ્ય ચાલતું હતું, ચંદ્રગુપ્ત મૌર્યનો જે સમય ચાલતો હતો ત્યારથી જ આંકડાશાસ્ત્રની શરૂઆત થઈ હતી. કેવી રીતના? કે એના જે રાજ્યને લગતી જે માહિતી એકત્રીકરણનું હોય તો એનું પૃથ્થકરણ એકત્રીકરણ માટે આંકડાશાસ્ત્રનો એ ઉલ્લેખ કરતા હતા, તો ત્યારથી જ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અને અકબરના સમયમાં પણ રાજ્ય શાસનમાં પણ આંકડાશાસ્ત્રનો જે ઉપયોગ કરવામાં આવતો હતો, બસ ત્યારથી જ ચાલુ કરી દીધું. અબુલ ફઝલ નામનો જે કલાકાર છે, અબુલ ફઝલ નામનો આંકડાશાસ્ત્રી, મતલબ કલાકાર જ કહેવાશે ને, નવરત્નો છે, નવરત્નો એમાંનો એક આ રત્ન છે અબુલ ફઝલ, એને આઈને અકબરીમાં આંકડાશાસ્ત્રનો પણ શું કરેલો છે? ઉલ્લેખ કરેલો છે. ઓકે, તો આ ઇન્ડિયાની વાત થઈ, આ બધી વારની છે. ઓકે, ઇન્ટરનેશનલ લેવલની, બસ એટલું યાદ રાખવાનું છે. નેક્સ્ટ જોવાનું છે કે આંકડાશાસ્ત્ર આપણે જેવી રીતના સમાજને લઈ લો ને, સોશિયલ સાયન્સ એને લઈ લો, કે એમાં કેવી રીતના પાઠ પડે છે કે ભૂગોળ છે, રાજનીતિ છે અને ઇતિહાસ, સોરી ઇતિહાસ ભૂગોળ અને રાજનીતિ, અથવા ઇતિહાસ રાજનીતિ અને ભૂગોળ, એ રીતના પાઠ પડે છે. ઓકે, તો આંકડાશાસ્ત્રમાં પણ ઘણા બધા પાઠ પડતા હોય છે, હને, કે સંભાવનાને લઈને પાઠ પડે, સંભાવના શાસ્ત્ર છે, ગાણિતીય આંકડાશાસ્ત્ર છે, ખેતીને લઈને આંકડાશાસ્ત્ર, ખેતી વિશે એક આંકડાશાસ્ત્ર છે, આધુનિક આંકડાશાસ્ત્ર છે, ઔદ્યોગિક કંપની લેવલે, ઉદ્યોગો લેવલે આંકડાશાસ્ત્ર છે, એ કઈ કઈ રીતના યુઝ થાય છે એ બસ પાઠ પાડેલા છે એવી રીતના. ઓકે, તમારી બુકમાં પૂરેપૂરું આપેલું છે, આખું એક સેપરેટ આપેલું છે, કે સેપરેટ નહીં, સોરી, એકી સાથે આપેલું છે, મને મેં પાઠ પાડી દીધા છે એટલે સહેલેથી તમને લોકોને યાદ રહી જશે. ઓકે, તો નેક્સ્ટ આપણે એ જોવાનું છે કે આંકડાશાસ્ત્રનો એક ઘણા બધા સેપરેટ વિષયને લગને કઈ કઈ રીતે આપણને ઉપયોગી છે આંકડાશાસ્ત્ર. ઓકે, આંકડાશાસ્ત્ર થોડું મોટું થઈ જાય એટલે આપણે સ્ટેટ વર્ડ યાદ રાખીએ. ઓકે, ચાલો એ જોવાનું છે.
ફર્સ્ટ આપણે જોવાનું છે કે સંભાવના શાસ્ત્ર આપણે અલગથી જોવાનું. આપણે એક ડાયોગ્રામ જ રેડી કરી લઈએ એટલે ઈઝી પડે. ફર્સ્ટ જોવાનું છે કે સંભાવના શાસ્ત્ર સંભાવના શાસ્ત્ર સંભાવનાનો મીનિંગ શું કાઢશો તમે? કે જો આજે વરસાદ પડશે, હવે હું એક સિક્કો ઉછાળું છું, હવે કાટ પડશે કે છાપ પડશે, હેડી આ ટેલ, ઓકે આજે વરસાદ પડશે કે નહીં પડે તો સંભાવના છે. હું બે પાસા ઉછાળું છું અને બે પાસા ઉછાળવાની એવી સંભાવના કહેવાની છે કે બંને પાસા પરના જે અંકો છે એ બેકી આવવા જોઈએ. ઓકે, તો એની સંભાવના કેટલી? મતલબ આપણે કંઈક કામ કરીએ છીએ અને વિચાર કરીએ છીએ અને આપણને ખબર નથી કે એનું પરિણામ શું મળવાનું છે, તો એ આપણી માટે શું કહેવાશે? સંભાવના. ઓકે, તો એવા સંભાવના શાસ્ત્રના પરિણામો છે કોણે રજૂ કર્યા છે? તો અહીંયા આપણે એક વર્ડ યાદ રાખવાનો છે, મેં હાઇલાઇટ કરીને લખી દઉં છું, સલાગો. ઓકે, હાઇલાઇટ કરીને મેં અહીંયા એટલા માટે લખી દીધું છે કે તમારે આ વર્ડ યાદ રાખવાનો છે, એટલે ઓટોમેટિકલી એના જે મહારથીઓ છે બે, આ જે સંભાવના શાસ્ત્રની પરિણામોની જે રચના કરનારા, સ્થાપના કરનારા જે મહારથીઓ છે એના નામ યાદ રહી જશે. કેવી રીતના? તો આ સ જે છે એ શું છે ખબર? આ સંભાવના, એનો સ છે. ઓકે, લાગો, એ બે મહારથીઓ કયા? લાપ્લાસ અને ગોસ. ઓકે, આ બે મહારથીઓએ સંભાવના શાસ્ત્રના પરિણામોની રચના કરી હતી. ઓકે, ક્યારે? તો 17મી અને 18મી સદીમાં. 17મી અને 18મી સદીમાં. બસ આ તમારો એક પોઈન્ટ ખતમ. સંભાવના તમને બધાને ખબર છે, તો સલાંગો એ આપણે યાદ રાખવાનું કે સંભાવના શાસ્ત્રના પરિણામોની જે રચના છે એની સ્થાપના છે એ કોણે કરી હતી? તો અહીંયા લાપ્લાસ અને ગોસે, લાપ્લાસનો લા અને ગોસનો ગો. ઓકે, એની સ્થાપના કરી હતી આ બે મહારથીઓ. તો ક્યારે? તો 17મી અને 18મી સદીમાં આ સંભાવના શાસ્ત્રની એ લોકોએ સ્થાપના કરી હતી, રચના કરી હતી. હવે આપણે નેક્સ્ટ જોવાનું છે કે ગાણિતીય આંકડા શાસ્ત્ર. ઓકે, ગાણિતીય આંકડા શાસ્ત્ર. હવે ગાણિતીય આંકડા શાસ્ત્ર મતલબ ગણિતની રીતે આંકડા શાસ્ત્રનો કઈ કઈ રીતે યુઝ કરવાનું છે. ઓકે, ગાણિતીય સંખ્યાત્મક રીતે, જેસે એક્ઝામ્પલ લઈએ તો વસ્તી ગણતરી લઈ લો. ચાલો, તો વસ્તી ગણતરીમાં એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ કે લોકો ઘરે ઘરે, આપણે 10 વર્ષે વસ્તી ગણતરી થતી હશે હે ને, તો આપણે લોકો ઘરે ઘરે જઈને ડેટા કલેક્શન કરે છે કે તમારા ઘરમાં કેટલા સભ્યો છે, એની ઉંમર શું છે, ઓકે તમારો મોબાઈલ નંબર શું છે. તો આ એનું શું થયું? ડેટા કલેક્શન થયું. તો ગાણિતિક રીતે પણ એ ઉપયોગી છે. ક્લાસમાં સ્ટુડન્ટ્સ લોકો બેઠા છે તો કેટલી સંખ્યા છે, સ્ટુડન્ટ્સ કેટલા હોશિયાર છે, કેટલા સ્ટુડન્ટ્સના 90 અપ રેન્ક આવેલા છે, કેટલા માર્ક્સ આવેલા છે બધા સ્ટુડન્ટ્સને, તો માર્ક્સની ગણતરી કરે તો ગાણિતિક રીતે બધું થઈ ગયું. તો બસ એ જ રીતના ગાણિતીય આંકડા શાસ્ત્રની સ્થાપના કરનારા કોણ છે? તો એ જોવાનું છે, હાઇલાઇટ કરવાનું છે. કા હાઇલાઇટ કરી દઉં, ગા ગે કા. ઓકે, ગા ગે કા કોણ છે ખબર? ગેલ્ટન અને કાર્લ પિયર્સન. ગેલ્ટન અને કાર્લ પિયર્સન છે એ ગાણિતીય આંકડા શાસ્ત્રના રચયિતા છે. એની સ્થાપના ગણિતીય આંકડા શાસ્ત્રની શરૂઆત છે ગેલ્ટન અને કાર્લ પિયર્સને કરી હતી. કયા લેવલે? તો વિજ્ઞાન, ઉદ્યોગો અને રાજકારણ. વિજ્ઞાનમાં, ઉદ્યોગોમાં અને રાજકારણમાં છે ગેલ્ટન અને કાર્લ પિયર્સને, એ બંને આંકડા શાસ્ત્રનો ઉલ્લેખ, એ જે વિષય છે, એ જે ધોરણો છે વિજ્ઞાન, ઉદ્યોગ અને રાજકારણમાં એનો ઉલ્લેખ કરેલો છે. એનો ઉપયોગ, આંકડા શાસ્ત્રનો ઉપયોગ આ ત્રણેય ધોરણે કરેલો છે. વિજ્ઞાન લેવલે જોઈએ તો બેસ્ટ એક્ઝામ્પલ છે
કે બિયારણ ખેડૂતો જે છે એગ્રીકલ્ચરમાં બિયારણનો યુઝ કેટલા પ્રમાણમાં કરી રહ્યો છે, કેટલા પ્રમાણમાં લોકો છે બિયારણનો યુઝ કરીને એનો ફાયદો થયો છે, લાભ થયો છે, અથવા તો કોઈને ગેરફાયદો થયો છે. આ બિયારણ આટલા પ્રમાણમાં વપરાય છે, તો કપાસ છે તો કપાસનું બિયારણ આટલા પ્રમાણમાં વપરાય છે, શિંગ છે તો શિંગનું બિયારણ આટલા પ્રમાણમાં વપરાય છે, ઘણા બધા એવા પાકો છે ને જે અલગ અલગ બિયારણો હોય છે તો એ આટલા પ્રમાણમાં, મતલબ ગાણિતીય રીતે એગ્રીકલ્ચરમાં પણ એમાં પણ. ઓકે, ઉદ્યોગોમાં જોઈ લઈએ તો ઉદ્યોગો છે, કોઈ કંપની છે તેમાં કેટલા પ્રમાણમાં મજૂરો છે, કારીગરો છે, એ કામ કરે છે, એના જીવન ધોરણ વિશે જોઈ લઈએ, એના પગાર વિશે જોઈએ, એના નફા વિશે અથવા તો ઉદ્યોગોના નફા વિશે જોઈ લઈએ તો એમાં પણ આ અસ્ત્ર યુઝ કરે છે. ઓકે, રાજકારણમાં, ભાજપમાં કે આ પાર્ટી આટલા પર્સન્ટ કામ કરે છે, આ પાર્ટી આટલા પર્સન્ટ કામ, આટલા પર્સન્ટથી જીતે છે, આટલા પર્સન્ટ વોટથી જીતે છે. ઓકે, આ રીતના એને કામ આપેલું છે. બસ એ જ રીતના જોવાનું છે કે રાજકારણમાં પણ આ યુઝ છે, યુઝફુલ છે. ઓકે, આંકડાશાસ્ત્ર. હવે એ જોવાનું છે કે આ કાલ પિરેશન ભાઈ છે, એ બેને થોડા કામ કરેલા છે. ઓકે, આ કાલ પિરેશન જે છે એ આંકડાશાસ્ત્રના રચયિતા છે. કોણ છે? રચયિતા. તમારો હાઇલાઇટ ક્વેશ્ચન 1 માર્ક્સમાં પૂછાયો, આંકડાશાસ્ત્રના રચયિતા કોણ છે? તો આ કાલ પિરેશન. ઓકે, ઇંગ્લેન્ડમાં ઉચ્ચ કક્ષાએ આંકડાશાસ્ત્રની પ્રયોગશાળા એની સ્થાપના કરેલી છે. ઓકે, ઇંગ્લેન્ડમાં ઉચ્ચ કક્ષાએ પ્રયોગશાળાની સ્થાપના કોણે કરેલી છે? કાર્લ પિરેશન. ઓકે, બીજું કે 1911માં લંડન ખાતે, ઓકે, આ આંકડાશાસ્ત્ર વિશેની સ્થાપના કરેલી, શરૂઆત કરેલી છે એમ કહી શકાય, આંકડાશાસ્ત્ર વિશેની શરૂઆત કોણે કરેલી છે? કાર્લ પિરેશન. ઓકે, ફર્સ્ટ કે લંડન, અહીં સોરી, ઇંગ્લેન્ડમાં ઉચ્ચ કક્ષાએ પ્રયોગશાળાની સ્થાપના કોણે કરેલી છે? કાર્લ પિરેશન. અને 1911માં લંડન ખાતે આ આંકડાશાસ્ત્ર વિષયની શું કરેલી છે? શરૂઆત કરેલી છે. કોણે? કાર્લ પિરેશન. આ બધું બહારનું છે, હજુ ઇન્ડિયાનું બાકી છે. ઓકે, તો આપણે બે જોયું કે સંભાવના શાસ્ત્ર અને ગાણિતીય શાસ્ત્ર. હવે જોવાનું છે કે આધુનિક શાસ્ત્ર. હવે આધુનિકમાં કઈ કઈ રીતે યુઝ કરેલા છે એ જોવાનું છે કે આધુનિક આંકડાશાસ્ત્ર આધુનિક આંકડાશાસ્ત્ર. ઓકે, તો આધુનિક આંકડાશાસ્ત્રની રચના કરનારા કોણ છે ખબર? ગોફી. ગોફી કોણ છે? હાઇલાઇટ કરી દઈએ, ગોસેટ અને ફિશર. આ બંને જે છે આધુનિક આંકડાશાસ્ત્રના રચયિતા. આધુનિક કઈ રીતે ખબર? અત્યારના સમયમાં જ્યારે વિજ્ઞાન જે છે બહુ બધું આગળ વધી ગયું છે અને સમય 21મી સદીનો સમય છે, બહુ બધું આગળ વધ્યું, આધુનિક આંકડાશાસ્ત્રની રચના એ કયા કયા લેવલે કરી શકે છે? તો આ ભાઈ ફિશર જે છે ને એણે ઘણા બધા કામ કર્યા છે. આ ફિશરને છે ને આંકડાશાસ્ત્રના પિતા તરીકે માનવામાં આવે છે. ઓકે, કોણ છે? આંકડાશાસ્ત્રના પિતા. તમારો 1 માર્ક્સનો હાઇલાઇટ ક્વેશ્ચન, આંકડાશાસ્ત્રના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? તો આ આપણા ભાઈ ફિશરને. ઓકે, બીજું એક કામ એવું કર્યું છે કે આધુનિક લેવલે તમે કહો છો, તો આધુનિક લેવલે કે જેનેટિક, બાયોમેટ્રિક, મનોવિજ્ઞાન, શિક્ષણ અને ખેતી, આ બધા જેવા વિભાગમાં આ આંકડાશાસ્ત્રનો ઉલ્લેખ કરેલો છે, આંકડાશાસ્ત્રનો ઉપયોગ કરેલો છે. જીનેટિક લેવલે જોઈએ તો જીનેટિક લેવલે શું આવશે? તો તમારે સાયન્સમાં સાયન્સ સ્ટ્રીમમાં સ્ટુડન્ટ્સ હશે એ લોકોને આવતું હશે કે કોષ હોય એની અંદર ડીએનએ છે એ બધાના અલગ અલગ હોય છે. ઓકે, તો એ રીતના બાયોમેટ્રીમાં બે પાર્ટ પડે છે કે ફિઝિકલી અને બિહેવિયર. તો ફિઝિકલી કે તમારી ફિંગરપ્રિન્ટ છે બધાની અલગ અલગ હોય છે,
ઓકે, પછી તમારા હાથની રેખાઓ છે બધાની અલગ અલગ, તમારા આઈઝ શેડો બધાના અલગ અલગ હોય છે, ઓકે, તમારા હેર ડીએનએ બધું અલગ અલગ હોય છે, બિહેવિયરની રીતે જે તમારો વોઇસ, ઓકે, તમારા કી સ્પોક બધું અલગ અલગ હોય છે, તમારી સિગ્નેચર એ પણ અલગ અલગ હોય છે. મનોવિજ્ઞાન, આપણે સાયકોલોજીકલી જોઈએ તો માઇન્ડલી માઇન્ડ સ્ટડી કરતા હોય છે એ લોકો, જે માઇન્ડ અને સાયકોલોજીની સ્ટડી કરતા હોય છે તો એમાં બધા સ્ટડી માઇન્ડને રિલેટેડ જ આવે છે. ઓકે, તો માઇન્ડમાં તમારા થોટ, તમારા વિચારો બધાના અલગ અલગ હોય છે. તો એ રીતે શિક્ષણમાં, ખેતીમાં, એગ્રીકલ્ચર રીતે, હમણાં મેં સમજાવી રીતે બિયારણનું ઉદાહરણ આપ્યું હતું, અને બસ એ રીતના જે છે આંકડાશાસ્ત્ર, આધુનિક આંકડાશાસ્ત્રની જે શરૂઆત આવા ગોસિટ અને ફિશરે કરેલી હતી, અને ફિશર જે છે આંકડાશાસ્ત્રના પિતા તરીકે પણ ઓળખવામાં આવે છે. ઓકે, તો આ ત્રણ પોઈન્ટ આપણે જોયા આજે, કે સંભાવનાશાસ્ત્ર સલાંગો, લાપ્લાસ અને ગોસ, ગાણિતીય આંકડાશાસ્ત્ર ગા ગે કા ગેજન અને કાર્પિરેશન, કાર્પિરેશન કોણ છે, આંકડાશાસ્ત્રના રચયિતા છે, અને ગાર્જિયન અને ગેલ્સન અને કાર્પિરેશન જે છે વિજ્ઞાન, ઉદ્યોગો અને રાજકારણની અંદર આંકડાશાસ્ત્રનો ઉપયોગ કરેલો છે. ઓકે, હવે કાર્પિરેશન જે ઇંગ્લેન્ડમાં ઉચ્ચ કક્ષાની પ્રયોગશાળાની સ્થાપના કરેલી છે, અને બીજું શું કરેલું છે તો 1911માં લંડન ખાતે આ આંકડાશાસ્ત્ર વિષયની શું કરેલી હતી, શરૂઆત કરેલી હતી. બીજું જે છે આધુનિક આંકડાશાસ્ત્ર ગોસિચ અને ફિશરે કરેલી હતી, તો આ ગોફી. ઓકે, આધુનિક આંકડાશાસ્ત્રની ગોસિચ અને ફિશર, ફિશર કોણ છે તો આંકડાશાસ્ત્રના પિતા તરીકે ઓળખવામાં આવે છે, અને જીનેટિક, બાયોમેટ્રી, મનોવિજ્ઞાન, શિક્ષણ અને ખેતીમાં પણ આધુનિક રીતે શું કરેલો, આંકડાશાસ્ત્રનો ઉલ્લેખ કરેલો છે. તો આ ત્રણ પોઈન્ટ થયા, હજુ ઘણા બધા પોઈન્ટ છે આપણે જોવાના છે. નેક્સ્ટ આપણે જોવાનું છે ખેતી રિલેટેડ, ખેતી વિષયક આંકડાશાસ્ત્ર. ઇન્ડિયન એગ્રીકલ્ચર સ્ટેટિસ્ટિક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ. ઓકે, ઇન્ડિયન એગ્રીકલ્ચર સ્ટેટિસ્ટિક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ નામની જે સંસ્થા છે, આ સંસ્થાએ ઘણું બધું યોગદાન આપેલું છે. શું આપેલું છે? ઘણું બધું એવું યોગદાન આપેલું છે. શું? આંકડાશાસ્ત્રમાં, આંકડાશાસ્ત્ર વિષયની સ્થાપનામાં આ કંપનીએ, ખેતીમાં, ખેતીમાં જે આંકડાશાસ્ત્રનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, આ કંપનીએ ઘણું બધું યોગદાન આપેલું છે. નામ જોઈ લેજો, ઇન્ડિયન એગ્રીકલ્ચર સ્ટેટિસ્ટિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ. ઓકે, આ છે તમારું ખેતી વિશે. હવે જોવાનું છે ઔદ્યોગિક લેવલ, કંપની લેવલ. ઔદ્યોગિક આંકડાશાસ્ત્ર, શાસ્ત્ર લખાઈ ગયો, આંકડો થઈ ગયો. ઔદ્યોગિક આંકડાશાસ્ત્ર, એમાં તમારે એક વર્ડ યાદ રાખવાનું છે, ઓઆર, ઓપરેશન રિસર્ચ. ઓપરેશન રિસર્ચ આ ઔદ્યોગિક આંકડાશાસ્ત્રમાં કઈ રીતે, મેં તો એક આપું છું તમને એક્ઝામ્પલ, બાલાજી વેફર્સ. તો ઔદ્યોગિક લેવલે આંકડાશાસ્ત્ર કઈ રીતે યુઝફુલ થાય તો આપણે જોવાનું છે. એક એક્ઝામ્પલ આપું છું બાલાજી વેફર્સનું. તો બાલાજી વેફર્સ વાળા છે, બધાને ખબર છે કેટલી ફેમસ છે, બધાને બહુ ભાવે છે, તો એના યુઝ કરનારા ઇન્ડિયાના ખૂણે ખૂણે શોપ વાળા હશે. ઇન્ડિયાના, ના કે કોઈ કોઈ ડિસ્ટ્રિક્ટ ને, ઇન્ડિયાના ખૂણે ખૂણે બધા શોપ વાળા હશે જે બાલાજી વેફર્સ સેલિંગ કરતા હશે. વેફર્સ કંપની એ જ છે. હવે હવે બાલાજી વેફર્સ ની કંપની છે અહીંયા, કંપની બાલાજી. ઓકે, આ છે કંપની, એના ટ્રક છે, વેફર્સ ના ભરેલા ટ્રક છે. હવે ઇન્ડિયાના ખૂણે ખૂણે, ઇન્ડિયાના ખૂણે ખૂણે અને જોવાનું છે. ઓકે, અહીંથી નીકળીને હવે કયા ચાર રસ્તા છે અહીંયા, કંપની અહીંથી ટ્રક નીકળશે, ચાર રસ્તા છે. હવે આ ચાર રસ્તામાંથી એવો કયો રસ્તો પસંદ કરશે જેથી બધા ખૂણે ખૂણે જે શોપ છે ત્યાં એ સહેલાઈથી પહોંચી શકશે, ખર્ચ પણ ઓછો થશે અને સમય બચશે, એવો કયો રસ્તો છે?
તો એના માટે મેથેમેટિકલી એ કલેક્શન એટલે કેલ્ક્યુલેશન કરશે. કેલ્ક્યુલેશનમાં એવું જોવા મળશે કે આ રસ્તો છે, પેલા અહીંથી અહીંયા જવાનું છે, ત્યાંથી અહીંયા જવાનું છે, ત્યાંથી અહીંયા અહીંયા અહીંથી અહીંયા 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 ત્યાં જ એવી રીતના જશો તો ખર્ચ પણ ઓછો થશે, સમય પણ બચશે. ઓકે, તો એ મેથેમેટિકલી કેલ્ક્યુલેશન છે, તો આંકડાશાસ્ત્ર ત્યાં ઉપયોગી છે. ઓકે, બધી એવી આ એક નહીં બધી એવી કંપનીઓ છે જેનું સેલિંગ કરવાનું છે ઇન્ડિયાના ખૂણે ખૂણે, આંકડાશાસ્ત્રનો યુઝ કરશે, સ્ટેટનો યુઝ કરશે, મેથેમેટિકલી કેલ્ક્યુલેશન કરીને એ જગ્યાનું માપ ટીક માર્ક કરશે, મેપ બનાવશે. તો ત્યાંથી અહીંયા જવાનું, અહીંયાથી અહીંયા જવાનું, અહીંયા એવી રીતના કેલ્ક્યુલેશન કરશે, મેપ બનાવશે અને તે જ ફોલો કરશે. તો એને સમય પણ બચશે અને ત્યાંથી જવાનો જે ઇન્ડિયાના ખૂણે ખૂણે પહોંચાડવાનો છે, ખર્ચ પણ ઓછો લાગશે. ખર્ચ તો ઘણા બધા થશે ને, પેટ્રોલના ખર્ચ થશે, જે ટ્રક કોઈ ખરાબ થઈ ગયો છે રસ્તામાં, ટ્રક તો ટ્રક બદલાવવા માટે જશે, પછી સમય પણ વેડફાશે, ત્યાં કારીગરો છે એને પણ ઇન્કમ ચૂકવવાની રહેશે, બસ એ બધા ખર્ચ છે ઓછા થશે આ રસ્તેથી જશે તો, અને સમય પણ બચશે. તો આ એનું ઔદ્યોગિક લેવલે આ ઓપરેશન છે, ઓપરેશન રિસર્ચ જે છે એ એવી રીતના ઉપયોગી છે ઔદ્યોગિક લેવલે, આંકડાશાસ્ત્ર મતલબ સ્ટેટ. ઓકે, 5 થયા. હવે એ જોવાનું છે કે ઇન્ડિયામાં કઈ રીતે યુઝફુલ છે. હવે આપણે નેક્સ્ટ જોઈએ, હવે આપણે આવશે ઇન્ડિયાનું, ઇન્ડિયાના જે આંકડાશાસ્ત્રીઓ છે અને ઇન્ડિયામાં કેવી રીતના આંકડાશાસ્ત્રનો વિકાસ કર્યો. ઓકે, તો એમાંના ફર્સ્ટ જે આંકડાશાસ્ત્રી છે પીસી મહાલ નોબિસ, પીસી મહાલ નોબિસ એ ઇન્ડિયામાં ફર્સ્ટ આંકડાશાસ્ત્રી જે છે એણે આંકડાશાસ્ત્રનો વિકાસ ઇન્ડિયામાં કરેલો છે. ઓકે, તો એણે જે છે ફર્સ્ટ કોલકાતામાં સ્થાન પસંદ કરેલું છે. ઓકે, કોલકાતામાં આંકડાશાસ્ત્રીય સંસ્થાની સ્થાપના કરી. પહેલા તો સંસ્થાની સ્થાપના બીજું કામ એવું કર્યું છે કે કોલકાતા યુનિવર્સિટીમાં અનુસ્નાતક કક્ષાએ સ્ટેટ વિષયની શરૂઆત કરી. ઓકે, સ્નાતક અનુસ્નાતક ઘણો બધો ફેર છે. તો ફર્સ્ટ આપણે એ જોઈ લઈએ કે પીસી મહાલ નોબી છે અને આંકડાકીય માહિતી એકત્રિત કરવાનો પ્રથમ તબક્કો માહિતીનો જે પ્રથમ તબક્કો છે આ ભાઈએ સ્ટાર્ટ કરેલો છે. ક્યારે? 1950માં. ઓકે, તો ફર્સ્ટ આપણે પીસી મહાલ નોબીસ આંકડાશાસ્ત્રી છે ભારતના, તો એણે કોલકાતામાં આંકડાશાસ્ત્રીય સંસ્થાની સ્થાપના કરેલી છે. અને બીજું એક કામ એ કરેલું છે કે કોલકાતા યુનિવર્સિટીમાં અનુસ્નાતક કક્ષા, સ્નાતક અનુસ્નાતક બધું ગ્રેજ્યુએટ પોસ્ટ ગ્રેજ્યુએટ, ગ્રેજ્યુએટ મતલબ સ્નાતક, પોસ્ટ ગ્રેજ્યુએટ મતલબ અનુસ્નાતક. ગ્રેજ્યુએટ મતલબ શું થશે, તમે 1-10 પૂરું કરો છો અને ગ્રેજ્યુએશન માટે કોલેજમાં નોર્મલ સ્ટેજ એવું છે કે બીકોમ લો છો, એક્ઝામ્પલ તરીકે બીસીએ લો છો, બીએ લો છો, તો એ તમારું ગ્રેજ્યુએશન કમ્પ્લીટ થઈ ગયું. હવે પોસ્ટ ગ્રેજ્યુએશન મતલબ અનુસ્નાતક કક્ષા મતલબ માસ્ટર્સ કરો છો, હાઈ લેવલ સ્ટડી કરો છો, તો એ છે અનુસ્નાતક કક્ષા. તો ત્યાં આંકડાશાસ્ત્ર વિશે સ્ટેટની વિષયની શરૂઆત કરેલી છે અને માહિતી આંકડાશાસ્ત્રીય માહિતી એકત્રિત કરવાનો છે. પ્રથમ તબક્કો શરૂઆત થઈ એ ક્યારે થઈ હતી? 1950માં કરેલી હતી. ઓકે, આ છે પીસી મહાલ નોબિસ આપણા ભારતના આંકડાશાસ્ત્રીય. હવે WF વિલ્કો અને કોક્સટન અને કાઉન્ડને આ બે જે છે એને ડેફિનેશન આપેલી છે. કોને? આંકડાશાસ્ત્ર વિષયની ડેફિનેશન આપેલી છે. તો ફર્સ્ટ જે ડેફિનેશન આપેલી છે તો WF વિલ્કોએ આપેલી છે. એના અર્થ અને કાર્યક્ષેત્રને લઈને, આંકડાશાસ્ત્રના અર્થ અને કાર્યક્ષેત્રને લઈને WF વિલ્કોએ ફર્સ્ટ ડેફિનેશનની વ્યાખ્યાયિત કરેલી છે.
આંકડાશાસ્ત્ર ને વ્યાખ્યાયિત કરેલી છે. વ્યાખ્યા આપેલી નથી, પરંતુ ખાલી એટલું જ કીધેલું છે કે વ્યાખ્યાયિત કરેલી છે અર્થ અને કાર્યક્ષેત્ર ને લઈને. કાર્યક્ષેત્રમાં માહિતીનો વિસ્તાર છે, મર્યાદા છે, એને લઈને આંકડાશાસ્ત્ર ને વ્યાખ્યાયિત કરેલું છે. હવે બે આવે છે કે આપણે પેન ચેન્જ કરી લઈએ. કોન્સ્ટન્ટ અને કાઉન્ટર. ઓકે, કોન્સ્ટન્ટ અને કાઉન્ટર આ બંને આંકડાશાસ્ત્ર ની મેઇન ડેફિનેશન આપેલી છે. ડેફિનેશન કંઈક એવી છે કે આંકડાશાસ્ત્ર એ વિજ્ઞાન છે. શું? આંકડાશાસ્ત્ર એ વિજ્ઞાન છે જે આંકડાકીય માહિતીનું મેઇન પોઈન્ટ આવે છે એ જોઈ લેજો. એકત્રીકરણ, પૃથ્થકરણ અને અર્થઘટન કરે છે. ઓકે, કોક્સ્ટન અને કાઉન્ટન ડેફિનેશન આપેલી છે. આ છે એની ડેફિનેશન. વ્યાખ્યા મતલબમાં તમે જાણો ને વ્યાખ્યા કહો છો ને, તો વ્યાખ્યા કોક્સ્ટન અને કાઉન્ટન ની ડેફિનેશન વ્યાખ્યા આપેલી છે કે આંકડાશાસ્ત્ર એ વિજ્ઞાન છે. આપણે વિજ્ઞાનની દ્રષ્ટિએ જોયું કે વિજ્ઞાન ઉદ્યોગો અને રાજકારણ લેવલે આંકડાશાસ્ત્ર કઈ કઈ રીતે ઉપયોગી છે. વિજ્ઞાન લેવલે જોયું તો એગ્રીકલ્ચર રીતે, અત્યારે કોરોના છે તો કોરોનાની વેક્સિન, અને આપણે એક્ઝામ્પલ જોયું હતું. તો વિજ્ઞાન લેવલે આંકડાશાસ્ત્ર છે એ એ રીતના ઉપયોગી છે. તો મતલબ આંકડાશાસ્ત્ર એ અમુક ટકા શું કહેવાશે, વિજ્ઞાન જ છે એવું કહેવાશે. ઓકે, તો આંકડાશાસ્ત્ર એ વિજ્ઞાન છે જે આંકડાકીય માહિતી, હમણાં મેં આંકડાકીય માહિતી એક્ઝામ્પલ તરીકે દર્શાવેલી હતી કે સ્કૂલના જે સ્કૂલ બોયઝ મતલબ સ્ટુડન્ટ્સ છે, તો એના રિલેટેડ કે એના માર્ક્સ કેટલા છે, તો એની સંખ્યા કેટલી છે, એ ક્લાસમાં કેટલી સંખ્યા આપેલી છે, તો એ ક્લાસમાં હોશિયાર સ્ટુડન્ટ્સ કેટલા છે, એ બધા સ્ટુડન્ટ્સના માર્ક્સ કેટલા છે, અને તો એ શું થાય, આંકડાકીય માહિતી છે. તો આંકડાકીય માહિતીનું એકત્રીકરણ, પૃથ્થકરણ અને અર્થઘટન કરવાનું છે. એક્ઝામ્પલ લઈ લો તમે વસ્તી ગણતરી. વસ્તી ગણતરી માટે તો એમ નહોતું કે વસ્તી ગણતરી થઈને આખા ઓવરઓલ ઇન્ડિયામાં વસ્તી ગણતરી કરવી છે, તો એમ જ કંઈ થઈ નહીં છે. પહેલાં તો શું થશે, ટીમ ચુનાશે, અલગ અલગ ટીમ એના ખૂણે મોકલશે, અલગ અલગ ખૂણે મોકલશે ટીમને, ઘરે ઘરે જઈને એક 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 પર્સનની શું લેશે, મુલાકાત, અને ત્યાંથી માહિતી શું કરશે, એકત્રીકરણ શું કરશે, ભેગી કરશે. ઓકે, પૃથ્થકરણ વિશ્લેષણ વહેંચણી કરે છે. શું? બધી માહિતી જે એકત્રિત કરેલી છે એનું વિશ્લેષણ કરશે, એના ભાગ પાડશે કે એમાંથી જે માહિતી મળે છે એમાંથી પુરુષો આટલા છે, બાળકો આટલા છે, વૃદ્ધ આટલા છે, લેડીઝ આટલી છે, અને તો એનું શું કરશે, વિશ્લેષણ કરશે. પછી શું કરશે, અર્થઘટન કરશે કે આટલા ટકા પુરુષો છે, આટલા ટકા બાળકો છે, આટલા ટકા સ્ત્રીઓ છે. એ ટકા શું કરશે, બહાર પાડશે કે આટલા ટકા ભારતમાં વસ્તી વૃદ્ધિનો દર વધેલો છે, આટલા ટકા જન્મદરનો દર વધેલો છે, જીવન ધોરણ આટલું આગળ ગયેલું છે. એના પરથી શું થશે, અર્થઘટન કરાશે, અને એના પર એને જો અભ્યાસ કરવામાં શું કરશે, સહેલું રહેશે. ઓકે, તો એવી જ રીતના અહીંયા ડેફિનેશન આપે છે કે આંકડાશાસ્ત્ર એ વિજ્ઞાન છે જે આંકડાકીય માહિતીનું એકત્રીકરણ કરે છે, પૃથ્થકરણ કરે છે અને અર્થઘટન કરે છે. ઓકે, આ છે તમારું થિયરી પોર્શન. આગળનો જે પાર્ટ છે, સંખ્યાત્મક માહિતી અને ગુણાત્મક માહિતી, આગળના લેક્ચરમાં જોશું. ત્યાં સુધી ગુડ બાય, બી હેપી એન્ડ થેન્ક યુ.